એ ભારત વર્ષની ધરતી છે, એને ઉજળી પરંપરા અને ઉજળા ગીતો સાંભળ્યા હોય એટલા માટે આપણું એક પાઠ્યપુસ્તકમાં લગભગ ગીત આવતું હતું, મને ગમે છે બે ત્રણ કડીનું ગીત. માતાઓ બહેનો, ભાઈ બહેન ના ગીતો છે આપણે ત્યાં, આપણે ત્યાં પતિ પત્ની ના દાંપત્ય જીવન ના ગીતો છે, બાપ દીકરી ના છે, એવી રીતે દેર ભોજાઈ ના પણ ગીતો છે. એ મને ગમતું એક ગીત, એમાંય પાછો હારો સંદેશો હોય એમ, સંસ્કૃતિ સભર ગીત. એવું એક ગીત મને ગમે છે કે બે ભાઈઓ હતા, મોટો ભાઈ તો ખૂબ મહેનત કરે, ધંધો કરે, અને નાનો ભાઈ ઘોડલા ખેલવે, કાંઈ કામ કરે નહીં, તોફાન કર્યા કરે, જઈ ભૂખ લાગે તે ખાવા આવી જાય, પાછો નીકળી જાય ઘોડા ખેલવા. અને એવા એક વખત જમવા બેઠો દેર, અને એમના ભાભી ભોજાએ કીધું મોટા ભાઈના ઘરના, એ જમવાનું એને દીધું અને એમાં હાકર નાખવાનું દૂધમાં ભૂલાઈ ગયું, અને કીધું ભાભી કેમ દૂધમાં હાકર નથી નાખી, તો કે કાંઈ કામ કરવું નથી, નકરા ઘુમરા મારવા છે, હજી હાકર વાળો થાશો, એ મેણું માર્યો અને હળી કાઢીને દરિયાને કાંઠે ગયો. જુવાન જોજો, મેણું છે એનાથી કંઈક સારું કરવું જોઈએ, કોઈ મેણું મારે તો અવળું નહીં. એ દરિયાને કાંઠે જઈને કીધું કે હે માલમી, હે નાવડા વાળા, હવે નાવડું હંકાર, હવે નીકળી જવું છે, મારા ભાભીએ મને મેણું માર્યું. વર્ષો પહેલાનું આપણું બહુ સરસ આ ગીત શું કહે છે કે માલમી તું મોટા હદે સાર, મારે જાવું મધ દરિયાને પાર. દિયર ને કે છે, અરે દિયર ને મેણું મારે છે જ્યારે ભાભી, ત્યારે દિયર માલમી ને જઈને, એટલે કે નાવિક ને જઈને કે છે કે હવે મને મારે નીકળી જવું છે, શું કરવું છે જોજો. કે છે કે દૂધ માં સાકર આજે એ ભૂલ્યા ભાફલડી તો ભૂલ્યો ના કરના, આજ દૂધમાં હાકર નાખવાનું એ ભૂલી ગયા ભાફલડી તો ભૂલ્યો ના કરનાર. અને મેં જેવું તેવું કીધું ના કીધું તા તો ભાફલડી ને તે દી આંખો માં જયરો છે અંધાર રે માલની મોટા કરનાર. મેં જેવું તેવું જા કીધું તા તો ભાભલડીના આંખે જર્યા છે અંગાર, કે તો તારે હવે શું કરવાનું. અને દિયર કે છે, ગીતોમાંય સંસ્કૃતિ હોય, શું કે છે કે મેણું માર્યું છે મારી એ ભાભલડીએ દેર આળુનો સરદાર, આજ મેણું માર્યું મને મારા એ ભાફલડીએ દેર આળુનો સરદાર. એ ભાઈ કમાઈને તું તો ઘોડલા ખેલવે તારો, એ રે ગયો છે નવ તાર રે માલની. મને આવું કીધું કે તારો ભાઈ કમાઈને તું ઘોડા ખેલવે તારો અવતાર એળે ગયો છે, તો હવે શું કરીશ. હવે એક કામ કરીશ કે જાવું છે હવે મારે એ જાવા બંદરે ન્યા લક્ષ્મી નો વેપાર. મેણું મારે તો આ કરાય, મરી જવાનું ન હોય, હવે વેપાર કરવો છે. ભારતની આરીનારીના એક મેણાથી પણ દેર સુધરી ગયો. જુઓ તમે, દેર ભુજાઈ નો એટલે માં દીકરા જેવો સંબંધ હોય છે. કે મેણું માર્યું છે મારી એ ભાફલડીએ, જાવું છે હવે મારે જાવા બંદરે ન્યા લક્ષ્મી નો વેપાર. અને જાવા ગયા ઈ કોઈ દી પાસા આવે નહીં ભાઈના, જે જાવા જાય ઈ પછી કોઈ દી પાછા આવે નહીં, અને આવે તો બેડો જોને પાર રે માલ.
વધારે જાવા બંદરે ન્યા લક્ષ્મીનો વેપાર, પણ જાવા ગયા ઈ કોઈ દી પાછા નો આવે, ને આવે તો બેડો પાર. એમાં ગયો વેપાર કર્યા, પૂરા નાણા કમાણો, ખૂબ કમાણો. પછી ત્યાંથી પાછો નાવડામાં બેહીન શું કીધું કે જાવું છે હવે સીધું સિંહલ દીપ માન્યા પરણવા પદમણી નાર, લગ્ન કરવા છે. અને પછી મોતીડે વધાવે મારી ભાફલડી ને હવે તો જ જીવા પાસે સાર રે માલની. જો પાછી ભાભી જ મોતીડે વધાવે, લગ્ન કરીને આવ્યો ભાભી ને પગે લાગ્યો, ભાભી એની ઘરના ને વધાવ્યા. ને છેલ્લી કડીમાં પાછું શું કીધું, જો આમ મેણા નહીં, જો ભાભી તું કહેતી હતી ને કમાતો નથી, જો હવે નોખા રહીશું આમ કરીશું એમ નહીં. એને શું કીધું ખબર, જાજરું જીવો મારી એ ભાફલડી ને ખાસ જીવો જીભલડી ની ધાર. એ ભાભી તમે તો ખૂબ જીવો, પણ તમારી જીભની ધારે જીવતી રહેવી જોઈએ. મને મેણું માર્યું ને મારો મનખો સુધાર દીધો. જાજેરું જીવો મારા એ ભાફલડી ને ખાસ જીવો જીભલડી ની ધાર. અરે મેણું મારી ને મારી મતિ સુધારી તમે કર્યો દીધો બેડો મારો પાર રે માલની. મોટા હલેસા એ હવે માર મારે જાવું મધ દરિયા ને પાર. એ ભારતની આરી નારી કેળો બતાવે છે. આજથી 35 વર્ષ પહેલા મુંબઈના એક હોલની માલિકો આવો પ્રોગ્રામ ડાયરો રાખેલો, અને સત્ય ઘટનાનો પ્રસંગ અમારા ગઢવીએ વાર્તા માંડેલી. લોક ડાયરામાં બધી લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ થાતા 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 એવો ડાયરો જામ્યો. 2 કલાક સુધી મોજ કરી અને ડાયરો પૂરો થયો. ગઢવીયા ઉતર્યા એટલે એ ડાયરામાં બીઆર ચોપરા, જેને જૂનું મહાભારત બહુ સરસ બનાવ્યું. આપણે જોઈએ એટલે એક એક પાત્રો આપણને દેખાય કે આ હકીકત કૃષ્ણ છે, હકીકત અર્જુન છે, ભીષ્મ છે, દ્રૌપદી છે, આપણને દેખાય. એ મહાભારત બનાવ ચિત્રકરણ કરવા વાળા બીઆર ચોપરાની હાજરી. અને એ મળવા આવ્યા અમારા ગઢવીને 35 વર્ષ પહેલા. એને કીધું કે ગઢવી આપને બહુત અચ્છા બોલા, બહુત અચ્છા ગાયા, ક્યા મજા હૈ, ક્યા બાત હૈ, ક્યા ગુજરાતી ડાયરા હૈ. મેં થોડી દેર કે લીએ આયા થા, સોચ રહા થા કે 10 મિનિટ બેઠ કે ચલા જાઉંગા, પતા હી નહીં ચલા 2 ઘંટે કેસે ચલે ગયે, ક્યા બાત હૈ. એને મોજ આવી ગઈ છોપરા સાહેબ ને. અને ઈ વાત કરતા કરતા છેલ્લે એટલું કીધું, બાતે તો આપને બહુત અચ્છી કી, સભી બાત સહી લગી, ઠીક લગી, બરાબર લગી, સહી લગી, પર એક બાત મુજે બરાબર નહીં લગી, સમજ મે નહીં આવી કે વો કોન સી બાત, કઈ વાત. તો કે તમે એમ કહો છો કે જેનું દાંપત્ય જીવન ઉજળું હોય, જેના પતિ પત્નીનો દાંપત્ય જીવન ઉજળું હોય, એના સંતાન પતિવ્રતા નારી હોય, એના સંતાન કોઈ દી નબળા ન થાય, એ વાત ખોટી છે. મારા ગઢવી કીધું કેમ, તો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોય શકે કે પોતાનો પતિ દુનિયા ન જવે એટલે પોતે પાટા વાળી દીધા. આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો, આનો જવાબ આપો. એટલે મને આ વાત ખોટી લાગે છે. અને પછી મુંબઈના હોલમાં, ભાઈદાસ હોલમાં અમારા ગઢવીએ જવાબ આપ્યો તો, છોપરા સાહેબ આપ બહુત બડે આદમી હૈ, અચ્છા કામ કરતે હૈ, આપને ક્યા મહાભારત કા ચિત્રકરણ કિયા હૈ, મેં આપકો નમન કરતા હું, પર સુન લો, આપ મુજે યે પૂછતે હૈ કે ગાંધારી જૈસી એક નારી હોને કે બાદ ભી, સતી નારી હોને કે બાદ ભી ઉસકા બેટા દુર્યોધન ક્યું હુઆ, તો સુન લો, તો હાંભળો, ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં દીકરો દુર્યોધન થવાનો એક જ કારણ, જનેતાની 2 આંખ છે ને, એક આંખ શિક્ષણની છે અને 1 આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને, એના દીકરા દુર્યોધન જ થાય. પછી પતિવ્રતા હોય તો એ ભલે અને ગમે એવું ઉજળું જીવન જીવતી હોય, પેલો શિક્ષક પણ માં છે, પેલો ઘાટ ઘડનાર પણ માં છે, જે કોઈ માં છે. અને જનેતાએ જેને ઘડ્યા છે, જેને જનેતાએ સંસ્કાર આપ્યા, એ જગતના ચોકમાં ડંકા દઈ દીધા. અહીંયા અમદાવાદમાં કોઈ પણ દુનિયાના દેશનું પ્લેન ઉતારવું હોય તો ગમે ત્યારે ઉતરી શકે, પણ ગાંધીનગર તો આપણે છે. ગાંધીનગરમાં આવું સરસ આપણું ગાંધીનગર, એ ગાંધીનગરમાં કોઈ પણ પ્લેન ઉતારવું હોય તો ન ઉતરી શકે, કારણ કે એરપોર્ટ ન હોય તો નાના નાના હેલિકોપ્ટર ઉતરે એવું બધું થઈ શકે, પણ પ્લેન ન ઉતરી શકે. એનું કારણ, કોઈ પણ મોટી કંપની આવી અને ગાંધીનગરમાં એમ કે 15 દિવસમાં 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરી દો, તો આખું ગામ એમ કે તમારા પૈસા લઈ જાઓ, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે. 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય, ન થાય અને ન થાય. તો કે કા, તો કે 5-7 વર્ષ એરપોર્ટ બનાવવામાં વયા જાય. 700 માણસ સામે એવડું પ્લેન ઉતરવા માટે એરપોર્ટ બનાવવામાં 7 વર્ષ વયા જતા હોય, તો ભારતની ધરતીમાં વલ્લભભાઈ પટેલને ઉતાર્યો, મહારાણા પ્રતાપને ઉતાર્યો, શિવાજીને ઉતાર્યો, ચાપરાજવાળાને ઉતાર્યો,
જલારામ બાપા ને ભોજનરામ બાપા ને બજરંગદાસ બાપા ને એ જનતા એ કેટલી તૈયારી કરી છે એમનેમ નથી થતું ભલીયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે ભારત વર્ષની નારી શક્તિની બહુ મોટી જવાબદારી છે ભારતને સુપર પાવર બનાવવા માટે હારા સંતાન દેવા માટે આંધળી ડોટું મૂકીને ત્યારે યુવાધન 15 દીકરા યુવાનો ઉભા હોય કોલેજના પટાંગણમાં એમાં એક છોકરો એમ કહે કે આપણે ઝાડવા વાવી હાલો ને આપણે ગાયું માટે કંઈક કરી દેશ માટે કરી સ્વચ્છતા અભિયાન માટે કંઈક એટલે 14માંથી એક એટલું બોલે તો 14માંથી 14 જણા એમ કહે કે એન્જોય કરો એન્જોય શું હવે સુધરેલું ધરમ વાળું થઈ ગયું છું હવે એન્જોય તો ઓલો માદણામાં ભૂંડણો પડ્યો હોય ને આડે પેટાળ ઉનાળામાં માદણામાં હરીશભાઈ પરિવાર આજુબાજુમાં મોજ કરતો હોય અને ભૂંડણો પડ્યો હોય ને જઈને પૂછો કેમ છો તો એ કે એન્જોય એન્જોય તો એમાં આપણામાં ફેર શું ભલા માણસ